છોકરો ત્યાં સિલેબસની વાત, સંસ્કારની વાત શાળામાં નથી, સંસ્કારની વાત પાઠશાળામાં નથી, તો સંસ્કાર આપશે કોણ? આ શું બધી જવાબદારી હવે અમારી? ન ઘરમાં મા બાપ આપે, ન સ્કૂલમાં ટીચર આપે, ન પાઠશાળામાં શિક્ષક શિક્ષિકાઓ આપે. જવાબદારી કોની રહી? માત્ર ધર્મગુરુઓની. અજૈનોની અંદર પણ કોઈ ધર્મગુરુ સ્કૂલમાં નથી જતા. સૈયદની સ્કૂલમાં જયારે પ્રવચન આપ્યું, 1.25 કલાકનું પ્રવચન પૂરું થયા બાદ એમના પ્રિન્સિપલ કીધું કે 40 વર્ષની આ સ્કૂલ ચાલે છે, એમાં પહેલી વખત કોઈ જૈનાચાર્ય આ સ્કૂલમાં પ્રવચન આપવા આવ્યા છે. મને કહે કે મહારાજ સાહેબ, અમે વિનંતી કરીએ છીએ, જ્યારે ઓલ નોન જૈન બ્રાહ્મણો હતા, એક્સ પ્રિન્સિપલ શિક્ષકો ઉભા થઈને મને કીધું કે મહારાજ સાહેબ, અમારી વિનંતી છે, એક ચોમાસું સરિયાદમાં કરો. અજૈન શિક્ષકો ત્યારે ગચ્છાધિપતિ હતા. મેં કીધું મારા ગચ્છાધિપતિને તમારે કેવું પડે? મને કે ક્યારે આવીએ? મેં એમ નહીં, બસ ભરીને આવવું પડે. મને કે કેટલી બસ લઈને આવી? અને હજી આગળ કહું, મેં કીધું મારે અહીંયા રહીને કરવાનું શું? કારણ કે મારા જૈનો તો અહીંયા બહુ રહેતા જ નથી. મને કે એ રે કે ના રે, તમારે અમારા માટે ચોમાસું કરવાનું, અને તમારે તમારે સ્કૂલમાં રોજ આવવાનું, એક પીરિયડ તમારે લેવાનું. તમે તો મને સાધુમાંથી શિક્ષક બનાવી. ના, મને કે સાધુમાંથી તમને અમારે ધર્મગુરુ બનાવવાના છે. જે અમે નથી આપી શકતા એ તમારે આપવાનું છે. એક સાધુ અજૈનોને સંભાળે, જૈનોને સંભાળે, પાઠશાળાને સંભાળે, અમે કેટલાક ક્ષેત્રે લડીએ. શું અમારા શિક્ષક શિક્ષિકાઓ અમને સાથ ન આપી શકે? શું અમારી પાસેથી કોઈ સ્ટ્રેટેજી ના માગી શકો? તમને માત્ર કદાચ પગારમાં રસ હશે, આક્ષેપ નથી, ટોપી નહીં પહેરી લેતા, બધા માટે આ વાત નથી, પણ તમારી બળતરા છે હું પણ જાણું છું, અને એટલે જ આજે એક તમને ફોર્મ આપ્યું છે. અંદરમાં કવર છે કે નહીં એ પછી જોજો, કવરમાં કેટલા છે એ પછી જોજો. આ ફોર્મ છે, જતા પહેલા ફોર્મ કમ્પલસરી ભરીને જજો. આ ફોર્મની અંદર અમે 2-3 બહુ સેન્સિટિવ વિગતો મૂકીશ, પ્લીઝ એનો કોઈ મિસયુઝ નહીં થાય, એનો ગુડ યુઝ થશે, તમને જાણીને આનંદ થશે. મુંબઈમાં અત્યારે પૂજ્યપાદ રત્નસુંદર સુરેશ્વરજી મહારાજ બિરાજમાન છે. માત્ર 4 મહિનાની સ્થિરતા છે એમની મુંબઈમાં. MP થી આવ્યા, સુરત જવાના છે. 4 મહિના મુંબઈને મળ્યા, ટાર્ગેટ સાથે એમને એન્ટ્રી મારી છે. શ્રેકભાઈ, પહેલો ટાર્ગેટ એમનો એ જ છે, મુંબઈની તમામ પાઠશાળાના શિક્ષક શિક્ષિકાઓ બરાબર 20 વર્ષ ભણાવે, 20 વર્ષ કન્ટિન્યુઅસ, અને પછી જયારે રિટાયર થાય ત્યારે એને પેન્શન પ્રાપ્ત થાય. ગવર્મેન્ટ તો નથી જ આપવાની, અમારા જૈન સંઘો પણ આ બાબતમાં ઉદાસીન છે. પ્લીઝ અહીંયા બેઠેલાઓને કહું છું, ટ્રસ્ટીઓ માટે ક્યારે ગાળો નહીં ફાંડતા, એમની કોઈક માનસિકતાના કારણો જુદા હોઈ શકે છે. બેટર એ છે, અહીં બેઠેલા શ્રીમંતોને કહું છું, તમે કોઈક એવી વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરો અને 20 વર્ષ થાય એના ખાતામાં પેન્શન રૂપે જમા થતા છે. એમનો ટાર્ગેટ છે 10 કરોડ રૂપિયાનો. કેટલા સુધી પહોંચ્યા મિતેશ? 4 કરોડ સુધી પહોંચી ગયા છે. હજી પ્રોપર બોમ્બે થી પાછા છેક બોરીવલી સુધી જશે, 10 કરોડ પૂરા કરી નાખશે. 700 થી 750 શિક્ષક શિક્ષિકાઓ છે મુંબઈમાં, એના માટે એમણે 10 કરોડની પહેલ કરી છે. મુલુંડના પહેલા જ સન્ડે એમણે 2.25 કરોડ રૂપિયા એકઠા કરી લીધા. બહુ નક્કર કામ થઈ રહ્યું છે. એ સાંભળ્યા પછી મારી ભાવના થઈ છે, રાજનગરની અંદર માત્ર ગણીને 250 છે, અને મેં સાંભળ્યું ત્યાં સુધી 25 થી 40 શિક્ષક શિક્ષિકા એવા છે, ધે આર નોટ પ્રોફેશનલ. એ લોકો સેવાભાવથી આ પાઠશાળાની અંદર આવી રહ્યા છે. એમની જેટલી અનુમોદના થાય એટલી ઓછી છે, એમની પૂરી પૂરી અનુમોદના કરું છું. પણ કેટલાક એવા પણ છે જેમને મજબૂરીથી આ પાઠશાળામાં પગાર લેવો પડે છે.